हेलो विद्यार्थी मित्रों, रणन नायक हाई स्कूल उजना आपनु हार्दिक स्वागत करे छे। आज आप धोरण 9 विषय विज्ञान प्रकरण 15 अन्न स्त्रोतों में सुधारना टॉपिक छे खातरो अने सिंचाई। खातर अने सिंचाई जे टॉपिक छे ते विषे आपने आ वीडियो में अभ्यास करीशुं। तो जुओ, खातरो एटले फर्टिलाइज, FERTILE, फर्टिलाइजर्स। खातर तो खातर एक व्यावसायिक स्वरूप में तैयार करेल वनस्पति पोषक द्रव्य छे। तो खातर नाइट्रोजन, फॉस्फरस और पोटेशियम आपे छे। आना उपयोग थी सारी वनस्पतिओनी पान वांस्तिक की वृद्धि थाय छे। तेमा ध्यान તેમાં પર્ણો થાય છે, તેમાં સ્વસ્થ વનસ્પતિઓને પ્રાપ્તિ થાય છે, તે વધારે ઉત્પાદિત માટે ખાતરનો ઉપયોગ, પરંતુ તે આર્થિક દ્રષ્ટિએ મોંઘું પડે છે। તે ખાતરનો ઉપયોગ વધુ ધ્યાનથી કરવો જોઈએ અને તેનો સદુપયોગ પણ યોગ્ય પ્રાંતમાં યોગ્ય સમય અને યોગ્ય ખાતર આપવા માટે પહેલાં તેની પછી સાવચેતીની સ્વીકાર લેવી જોઈએ। તો ઉદાહરણ તરીકે, ક્યારેક ખાતર વધારે પડતી સિંચાઈને કારણે પાણીની સાથે વહી જાય છે અને વનસ્પતિઓ તેનું પૂરતું પ્રમાણમાં શોષણ કરી શકતા નથી। તો ખાતરનું આ વધારાનું પ્રમાણ જળ પ્રદૂષણનું કારણ બને છે। વિદ્યાર્થી મિત્રો, શેનું કારણ બને છે? તો ખાતર આ વધારાનું જળ પ્રદૂષણનું કારણ બને છે। જેમ કે આપણે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કર્યો કે ખાતરનો સતત ઉપયોગ ભૂમિના ફળદ્રુપતા ઘટાડો કરે છે, કારણ કે કાર્બન પદાર્થોના પુનઃવૃત્તિ માં થઈ શકતી નથી। આનાથી સૂક્ષ્મજીવો અને ભૂમિગત સજીવોના જીવનચક્ર અવરોધાય છે। ખાતરોનો ઉપયોગ દ્વારા પાકનું વધારે ઉત્પાદન ઓછામાં ઓછા પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ આ જમીનની ફળદ્રુપતામાં કેટલાક સમય પછી નુકસાન, જેવા કે જૈવિક ખાતર થતા લાભ સમય થાય છે। તો નીચેનો પ્રશ્ન જુઓ તો, જમીનની ફળદ્રુપતાને જાળવી રાખવા માટે સેન્દ્રિય ખાતર અને ખાતરનો ઉપયોગની તુલના કરવાની છે। તો આ તુલના તમારે નોટબુકમાં શોધીને કરવાની રહેશે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ભાગ 2, લેક્ચર 2માં સિંચાઈ વિશે અને વધારે જાણવા જેવું વિશે વધારે અભ્યાસ કરીશું। અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો। જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો। આભાર।